પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર. ધોરણ 9 વિષય ગણિત સ્વાધ્યાય 4.3 અને એમાં આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો કે નીચે આકૃતિમાં આપેલા આલેખ માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો. એનો મતલબ આપણને બે ગ્રાફ આપેલા છે અને બે ગ્રાફમાંથી આપણે એના આ નીચેનામાંથી કયું સમીકરણ એના માટે અનુકૂળ છે એ નક્કી કરવાનું છે. તો સાહેબ એ કરવું કેમ, એ કેમ ખબર પડે? તો કે જ્યારે આવી રીતે કોઈ ગ્રાફ આપેલ છે અને એમાં કોઈ બિંદુઓ આપેલ છે તો એ બિંદુઓ લઈ આમાં મૂકતું જવાનું અને જો સમીકરણનું સમાધાન મસાધાન કરે તો એ બિંદુ છે આના માટે સેટિસ્ફેક્શન થાય છે. એટલે કે એ બિંદુ છે આ સમીકરણ છે આનો આ ગ્રાફ છે. ઓકે, હવે આકૃતિ એ માટે વિચારીએ. તો પહેલા અલગ અલગ બિંદુઓ જે કંઈ પણ આપેલા છે એ બિંદુઓ લઈને આપણે વિચારીએ. તો આકૃતિ એ માટે પેલું છે વાય બરાબર એક્સ અને બિંદુ કયું છે -1, 1. કોઈ પણ એક બિંદુ લેવાનું, બહુ બધી માથાકૂટ કરવા જવાની જરૂર જ નથી -1, 1 માટે. એટલે કે એક્સ બરાબર -1 અને વાય બરાબર +1. પેલું સમીકરણ કયું છે? તો કે વાય બરાબર એક્સ. તો એમાં વાય ની કિંમત મૂકો 1, એક્સ ની કિંમત મૂકો -1. શું એ બે બરાબર થાય છે? તો કે સાહેબ એ બરાબર ન થાય. એનો મતલબ કે આ બિંદુ છે આ સમીકરણનું સમાધાન નથી કરતું અને એ સમીકરણનું સમાધાન ન કરે તો એ સમીકરણ છે આ સમીકરણ, મતલબ કે આનો ગ્રાફ, આ ગ્રાફનું સમીકરણ આ નથી. બીજું સમીકરણ ઉપાડીએ, x + y = 2. બીજું સમીકરણ કયું છે? x + y = 2, = 0. ઓકે, ઝીરો. ઓકે, તો એક્સ ની કિંમત શું છે? -1. પ્લસ વાય ની કિંમત શું છે? +1 અને 0. શું આ સમાધાન થાય છે? -1 + 1 = 0 થાય? તો કે હા સાહેબ થાય ને આ બરાબર. એનો મતલબ આપણું કામ થઈ ગયું કે આપેલ ગ્રાફ કોનો છે? x + y = 0. એટલે કે આકૃતિ એ માટેનું સમીકરણ x + y = 0 છે. આપણું કામ પહેલા ગ્રાફ માટે પૂરું થયું. બીજા ગ્રાફ માટે વિચાર, હવે આ વિચારવાની જરૂર નથી. અહીં ચેક કરી જુઓ તો વાય બરાબર શું છે? +1. આ હું -1 મૂકું એક્સ બરાબર, આ -2 થયું. +1 - 2 બરાબર નથી, શક્ય નથી, સમતાની નિશાની લાગે નહીં, બરાબર, સમાધાન ન કરે. એવી રીતે ચોથું પણ સમાધાન ન કરે. હવે જોઈએ આકૃતિ બી માટે. તો આકૃતિ બી માટે બિંદુ કયું છે? કોઈ પણ એક બિંદુ લઈ લ્યો, 0, 2 લઈએ. બે સરળ તારે બોલું, 0, 0 લીધું હોત તો એ બધા માટે કદાચ મોસ્ટ ઓફ આમાં પણ સમાધાન થાય, આમાં પણ સમાધાન થાય, આમાં પણ સમાધાન થાય, આમાં કદાચ 0 મૂકી દો આમાં કદાચ સમાધાન ન થાય, પણ આ 3 માટે સમાધાન થાય. 0, 0 લીધું હોત તો એ પ્રોબ્લેમ થાત, એટલા માટે મેં અધર બિંદુ લીધું. અહીંયા પણ 0, 2 અથવા તો 2, 0 લઈએ અને આમાં આપણે મૂકતા જઈએ, એટલે કે આમાં મૂકતા જઈએ 0, 2 અથવા તો 2, 0 બરાબર. તો એના માટે કન્ફ્યુઝન થાય, એના કરતાં આપણે જે બે અલગ બિંદુ કે જ્યાં 0 આવતું નથી એવા બિંદુને પસંદ કરવાનો. એટલે કદાચ કન્ફ્યુઝન થવાનું, જો દર વખતે થાય એવું કહેતો નથી, 0 આવતું હોય કન્ફ્યુઝન થાય જ, પણ એના કરતાં અલગ બિંદુ આવે છે, નોન ઝીરો કોઈ પણ પોઈન્ટ છે તો એને જ આપણે પકડીએ. તો એ શું છે? તો કે બિંદુ -1, 3 માટે x = -1 અને y = 3. એમાં આપણો પહેલો કેસ છે, પહેલું સમીકરણ છે y = x + 2. તો કિંમત મૂકતા જઈએ, y કોણ છે? 3. x કોણ છે? -1 અને +2 તો હતા જ. -1 + 2 = 3 થાય? તો કે સાહેબ ન થાય, બધાને ખબર પડે 1 થાય, અને 3 = 1 થોડું શક્ય થાય, 3 = 1 થાય ન થાય, બરાબર. ઓકે, બીજું સમીકરણ
y is equal to x minus 2. કિંમત મૂકો y is equal to x minus 2. y ની કિંમત કેટલી? તો કે 3. x ની કિંમત minus 1. અને આ minus 2 તો હતા જ. Minus 1, minus 2, કેટલા થાય? Minus 3. અને આ બાજુ કોણ આવ્યું છે? Plus 3. તો એ બે સરખા થાય? ના, નકો નકો ન થાય. ત્રીજું સમીકરણ ઉપાડીએ તો કે ત્રીજું સમીકરણ છે y is equal to માઇનસ એક્સ પ્લસ ટુ. ઓકે, કિંમત મૂકીએ. વાય ની કેટલી છે? તગડી. માઇનસ એક્સ ની કેટલી છે? માઇનસ વન પ્લસ ટુ. કિંમત મૂકવા માટે જુઓ, આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી થાય, તો અહીંયા બરોબરની નિશાની મૂકી હકાય. એનો મતલબ કે આ સમીકરણ એ આ ગ્રાફનું છે, એટલે કે આ ગ્રાફ એ આ સમીકરણનો છે. એનો મતલબ કે આકૃતિ બી માટેનું સમીકરણ કયું છે? y is equal to minus x plus 2 છે. ચેક કરતી જવાની, બરાબર? ટ્રાયલ એન્ડ એરર મેથડ અહીંયા આપણે એપ્લાય કરીએ એટલે આપણને ખબર પડે. ટ્રાય કરતી જવાની, જો સમાધાન કરે તો હા, ન કરે તો પાછું આગળ વધવાનું, બરાબર? તો આ રીતે આપણે સ્વાધ્યાય 4.3 નો ક્વેશ્ચન નંબર 5 એ પૂરો કર્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.